રાજ્યમાં સરકારી તંત્ર તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા રસ્તાના સમારકામ દરમિયાન મસમોડા કૌભાંડો સામે આવતા હોય છે ત્યારે મુંદ્રાના મોટા કપાયાથી સમાઘોઘા પાસે 1,25,00,000ને ખર્ચે થઈ રહેલા રોડનું કામ પૂર્ણ થયા પહેલા જ પુલિયાની કામગીરી એટલી નબળી બની છે જેનું લાઈવ ગુજરાતની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અવારનવાર મસમોટા કૌભાંડોનો પર્દાફાશ થતો હોય છે ત્યારે મુંદ્રામાં ફરી એકવાર રસ્તાના સમારકામ દરમિયાન મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. મુંદ્રાના મોટા કપાયાથી સમાઘોઘા પાસ થયેલ સૂચિત રોડ પાસ તો થયું, પણ કામમાં એટલો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કે રોડનું લોકાર્પણ થાય તે પહેલા જ પુલિયાની હાલત ગંભીર જોવા મળી છે. માહિતી મુજબ 1,25,00,000ના ખર્ચે તૈયાર થયેલ રોડની કામગીરી હજી પૂર્ણ પણ થઈ નથી. તે અગાઉ પુલિયાની કામગીરી એટલી નબળી બની છે કે રસ્તો બન્યા પહેલા જ પુલિયાના સિમેન્ટ અને સળિયા બહાર નીકળવા લાગ્યા છે, જેને લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક દરમિયાન પુલિયાની ગંભીર સ્થિતિના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાથે જ એ પણ ખુલાસો થયો છે કે રસ્તાની કામગીરી અંગે મંજૂરી મળ્યા બાદ પણ એની પાસે જે પ્રાઇવેટ રસ્તો બનાવેલ છે. એક તરફ સરકાર સુજલામ સુફલામની વાતો કરે છે, તળાવ ચેક ડેમ ઊંડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ચેક ડેમની પાળ કાપી રસ્તો બની ગયો જે કાયદેસર કે ગેરકાયદેસર છે એ જોવાનું રહ્યું. સાથે જ કેટલી હદે આગામી સમયમાં તંત્ર દ્વારા બેદરકારી સામે કેવા પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું. મોટા કપાયા જે તેમાં છે તેમાં સમાઘોઘા અને તે મોટા કપાયાના રોડનું 1,25,00,000ના ખર્ચે જે તૈયાર થયું છે, પણ તેને તમે દર્શો જોઈ શકો છો ત્યારે જે પુલ બનાવવામાં આવ્યો છે તે પણ હજી એના 4 મહિનાથી જે પુલ થોડો તૂટી ગયો છે અને તેની કોન્ક્રીટ છે તે પણ હાથમાં આવી રહી છે. અને જે રસ્તો તો બન્યો એ તો છે જ, પણ એની બાજુમાં જ આટલા વર્ષોથી આ પણ રસ્તું ન બન્યું અને એની બાજુમાં જ બીજો પણ રસ્તો જે છે કે જે પાસ થયું છે એ રસ્તો તો બન્યો જ, પ્લસમાં આ જે રસ્તો છે એ આખો તળાવ કાપી અને રસ્તો બન્યો છે. તળાવ કાપવામાં આવ્યું છે અને તળાવ કાપીની બાજુમાં જે રસ્તો બનાવ્યો તમે જોઈ શકો છો દર્શ્યો, જે તળાવ કાપીમાં આવ્યું છે અને એ જે ગવર્મેન્ટનો રસ્તો બનાવવામાં આવે છે જે તો એમાં પણ તંત્ર ધ્યાન આપે, પણ આમાં જે તળાવ છે તે પણ કાપવામાં આવ્યું છે, જે ચેક ડેમ છે તે પણ કાપવામાં આવ્યું છે. તમે દર્શ્યમાં જોઈ શકો છો કે જે તળાવ કાપવામાં આવ્યું છે અને જે રસ્તો પાસ થયો છે 1,25,00,000ના ખર્ચે પણ એમાં ધ્યાન નથી આપવું, પણ દર્શ્યમાં જે આખી જે રેત છે તે પણ બહાર આવી રહી છે. તો આ જે તંત્રે રોડોનું કામ કરેલ છે તે તમે નજરે જોઈ શકો છો, જેથી તમે અહીંયા જે તળાવ છે તે તળાવમાંથી પણ એ રેતી ઉપાડવામાં આવી છે અને જે રેતી ઉપાડીને તે પણ આ ડમ્પિંગમાં નાખલાવવામાં છે. જે ડમ્પિંગનો જે બનાવવામાં આવ્યો છે પુલ તે પણ પુલ તમે જોઈ શકો જેના સળિયા પણ આખા બહાર નીકળે તે કેટલું હદે કામ કર્યું છે તે તમે જોઈ શકો છો. આ તમે જોઈ શકો જેના પથરા પણ જે બહાર નીકળી રહ્યા છે જે આપણે નજરો જોઈ શકો છો. તો આ કેટલા હદે કામ કર્યું છે અને જે તંત્ર છે તે તંત્ર ક્યાંય ધ્યાન નથી દીધું. જે રોડ વિભાગ હોય કે કોઈ પણ વિભાગ હોય અને તેની બાજુમાં જ એક રસ્તો બહાર નીકળે તે તમે આવું તમને બતાવી શકું છું. જે આપણે કેમેરામેને કહીશ તમે જુઓ કે આ તમે રોડ જે બનાવ્યું છે તેની આજુબાજુ રેતી નાખલ છે. જય જોશી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મુંદ્રા.